नमो नमः सर्वेभ्यः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सत्यप्रकाश विद्यापीठ द्वारा संचालित ऑनलाइन यूट्यूब चैनल के अंदर हूँ समीर भैया, आप सर्वे हार्दिक स्वागत करूँ छू। बाळको, लास्ट लेक्चर में आपणे संयुक्त अने साधु वाक्य आ बने वाक्य नो अभ्यास करेलो। आजना लेक्चर में आपणे संकुल वाक्य रचना नो अभ्यास करवानो छे। साधु वाक्य कोने कहेवाय के जे वाक्य रचना में एक उद्देश्य होय, एक विधेय होय तेने साधु वाक्य कहेवाय छे। 32 उद्देश्य, उद्देश्य એટલે શું? તો કે ઉદ્દેશ્ય એટલે કે કર્તા, વિધેય એટલે કે કર્તા વિશે જે કહેવાયું હોય, કર્તા વિશે જે કહેવાયું હોય તેને વિધેય કહેવામાં આવે છે, એને સાધુ વાક્ય કહેવામાં આવે। એટલે કે જે વાક્ય રચનામાં કર્તા, કર્મ અને ક્રિયાપદ હોય તો તે વાક્ય રચનાને સાધુ વાક્ય કહેવાય છે। એટલે કે ઉદ્દેશ્ય અને વિધેય હોય તો એ સાધુ વાક્ય। નેક્સ્ટ વાક્ય, એ લાસ્ટ લેક્ચર માં આપણે ભણ્યા સંયુક્ત વાક્ય રચના। કોને સંયુક્ત વાક્ય રચના કહેવામાં આવે? તો કે જે વાક્ય રચનામાં, જે વાક્ય રચના એક કે બે વાક્યોથી, એક કે તેથી વધુ વાક્ય, એક અથવા તો બે કે તેથી વધુ વાક્ય, સોરી, બે કે તેથી વધુ વાક્યો સંયોજકથી જોડાય, બે કે તેથી વધુ વાક્યો સંયોજકથી જોડાય અને બંને વાક્યો સ્વતંત્ર હોય, અને બંને વાક્યો સ્વતંત્ર હોય ત્યારે એ વાક્ય રચના સંયુક્ત વાક્ય રચના બને। બે કે તેથી વધુ વાક્યો સંયોજકથી જોડાય, બંને વાક્યો સ્વતંત્ર હોય, એટલે કે બે વાક્યોનો પોતાનો અલગ અલગ અર્થ હોય, બંને વાક્યોનો અલગ અલગ જુદો જુદો અર્થ હોય તો તે વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કહેવામાં આવે છે। હવે આપણે બાળકો જોઈએ સંકુલ વાક્ય રચના। તો કે સંકુલ વાક્ય રચનામાં શું? તો કે બે કે તેથી વધુ વાક્યો સંયોજકથી જોડાય, પણ કોઈ એક વાક્ય મુખ્ય હોય, પણ કોઈ એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય ગૌણ હોય, ગૌણ એટલે કે વધારાનું હોય, ગૌણ એટલે કે ગૌણ વાક્યનું અસ્તિત્વ ત્યારે જ હોય કે જ્યારે મુખ્ય વાક્ય હોય, એટલે કે ફરજિયાત મુખ્ય વાક્ય હોવું જોઈએ। તો કે કોઈ એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય ગૌણ હોય તેવી વાક્ય રચનાને સંકુલ વાક્ય રચના કહેવામાં આવે છે। ફરી વખત, બે કે તેથી વાક્યો સંયોજકથી જોડાય, એમાં કોઈ એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય ગૌણ હોય ત્યારે સંકુલ વાક્ય રચના બનતી હોય છે। એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય કેવું હોય? ગૌણ। ગૌણ વાક્યનું અસ્તિત્વ ત્યારે જ રહે કે જ્યારે મુખ્ય વાક્ય હોય, મુખ્ય વાક્ય હોય ત્યારે ગૌણ વાક્યનું કોઈ જ અસ્તિત્વ રહે નહીં। તો સંકુલ વાક્યમાં આ મહત્વની વસ્તુ જો અહીં એક્ઝામ્પલ આપ્યા છે કે જે મહેનત કરે તે પાસ થાય, જે મહેનત કરે તે પાસ થાય, પાસ થાય, અહીંયા બે સંયોજકો મૂકેલા છે, જે અને તે। જો જ્યાં સંયોજકો છે એની માટે અન્ડરલાઈન કરીશ, જે અને તે બંને સંયોજકો છે, તો મુખ્ય વાક્ય અહીંયા શું છે? તો કે પાસ થાય, આપેલું મુખ્ય વાક્ય છે। બીજું વાક્ય શું છે? મહેનત કરે, પાસ થાય, બીજું વાક્ય મહેનત કરે। તો અહીંયા બે સંયોજકો છે, કયા બે સંયોજકો છે? જે અને તે, જે અને તે, એક વાક્ય ગૌણ હોય, બીજું વાક્ય મુખ્ય હોય, એક વાક્ય ગૌણ છે એટલે કે મહેનત કરે અને બીજું વાક્ય શું છે? પાસ થાય। તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ક્રિયાપદ વાળું છેલ્લું વાક્ય હોય એ હંમેશા મુખ્ય બનવાનું, અહીંયા પાસ થવાની મેઇન ક્રિયા છે એટલે મુખ્ય છે। નેક્સ્ટ બીજું વાક્ય આપણે જોઈએ, વરસાદ પડશે તો વર્ષ સારું થશે, વરસાદ પડશે તો વર્ષ સારું થશે। હવે અહીંયા સંયોજક પહેલાથી જોવાના, કયા સંયોજકો છે? તો રેડી, સંયોજકો જોઈ લીધા, ચાલો હવે આમાં મુખ્ય વાક્ય શું છે? તો કે વર્ષ સારું થશે, વર્ષ સારું થશે। ગૌણ વાક્ય વરસાદ પડશે, ગૌણ વાક્ય શું છે? વરસાદ પડશે। મુખ્ય વાક્ય શું છે? વર્ષ સારું થશે। નેક્સ્ટ, હજી એક વાક્ય આપણે જોઈએ, જેવું કર્મ કરીએ તેવું ફળ મળે, સંયોજક, તો કે જેવું
તેવું સંયોજકો છે જેવું તેવું કર્મ કરીએ ફળ મળે કર્મ કરીએ ફળ મળે તો મુખ્ય વાક્ય ફળ મળે ગૌણ વાક્ય કર્મ કરીએ આ બાજુ આપણે આવીએ તો કે કોઈ કહેતું કે છોકરો મરેલો જ જન્મ્યો તો અહીંયા કહે છે શું છે સંયોજક છે કાઢી નાખો સીધા કોઈ કહેતું ગૌણ વાક્ય છોકરો મરેલો જ જન્મ્યો મુખ્ય વાક્ય સમજાણો હવે આ સંકુલ વાક્યને સાદા વાક્યમાં મારે ફેરવવું હોય તો કઈ રીતે ફેરવીશ તો જો જે મહેનત કરે તે પાસ થાય આ વાક્ય છે હું અહીં લખીશ જો આ રીતે તમારે પેપરમાં પણ લખવાનું આવી રીતના આવું વાક્ય હોય તો તમારે પેપરમાં લખવાનું શું તો કે મહેનત કરે સંયોજક કાઢી નાખવાના સાદા વાક્ય લખવાના હોય તો સંયોજક કાઢી નાખવાના મહેનત કરે પૂર્ણ વિરામ મૂકવાનું બીજું પાસ થાય પૂર્ણ વિરામ મૂકી દેવાનું સાદા વાક્યમાં જ્યારે તમે સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં જ્યારે તમે ફેરવો સંયુક્ત કે સંકુલ વાક્યને જ્યારે સાદા વાક્યમાં આપણે ફેરવીએ ત્યારે બે નિયમ યાદ રાખવાના યાદ રાખજો ત્યારે બે નિયમ યાદ રાખવાના સંયોજક દૂર થાય અને સેકન્ડ નિયમ બીજો નિયમ પૂર્ણ વિરામ મુકાય ફર્સ્ટ નિયમ સંયોજક દૂર થાય અને બીજો નિયમ સેકન્ડ નિયમ પૂર્ણ વિરામ દૂર થાય કેવા વાક્યમાં તો કે સંકુલ કે સંયુક્ત વાક્યને સાદા વાક્ય બનાવવા માટે શું કરવાનું સંયુક્ત કે સંકુલ વાક્યના સાદા વાક્ય બનાવવા માટે શું કરવાનું સંયોજક દૂર થાય અને પૂર્ણ વિરામ મુકાય આ વાક્ય અહીંયા છે તો જે મહેનત કરે તે પાસ થાય સંયોજક છે જે અને તે સંયોજક બે કાઢી નાખવાના મહેનત કરે પૂર્ણ વિરામ પાસ થાય પૂર્ણ વિરામ તમારે પણ પેપરમાં આ જ રીતે લખવાનું છે હજી એક એક્ઝામ્પલ અહીંયા આપણે લખીએ કે વરસાદ પડશે તો વર્ષ સારું થશે જો લખું છું વરસાદ પડશે શું મૂકવાનું પૂર્ણ વિરામ એકલો એ લખવાનું બીજું વાક્ય વર્ષ સારું થશે પૂર્ણ વિરામ વાક્ય પૂરું આ રીતે તમને પૂછાય તમને બે રીતે પ્રશ્ન પૂછાય છે કે સાદા વાક્યને સંયુક્ત સંકુલમાં ભેળો અને એના બે પાઠ છે એના પછીનો પછી ક્વેશ્ચન આવે કે સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો બે રીતે તમને પૂછાય છે તો આવડતું હોવું જોઈએ આ વાક્ય આપણે જોઈએ જો પહેલું વાક્ય કોઈ હેતુ રેડી આ વાક્યનો શું તો કે છોકરો આધાર છે ને બીજું વાક્ય શું છે તો કે મુખ્ય વાક્ય આ વાક્યનો આધાર મુખ્ય વાક્ય છે આ છોકરો મરેલો જ જન્મ્યો કોઈ કહેતો છોકરો મરેલો જ જન્મ્યો ફરી વખત અહીંયા જઈ નાખો કે બે કે તેથી વધુ વાક્યો સંયોજક થી જોડાય કોઈ એક વાક્ય મુખ્ય હોય બીજું વાક્ય ગૌણ હોય તો તેવી વાક્ય રચનાને સંકુલ વાક્ય રચના કહેવામાં આવે બાળકો અહીંયા મોસ્ટલી આવા સંયોજકો આવે જો તો અહીંયા જે મૂકવાનું છે જે લખી લેજો જે તે જ્યારે ત્યારે જેવું તેવું જેમ તેમ જો તો એવું એવું પછી તેવું એટલું તેટલું જેટલું આવા બધા મૂકવામાં આવે મોસ્ટલી આવા સંયોજકો સંકુલ વાક્ય રચનામાં આવતા હોય છે આવા સંયોજકો આવે કે જે કમ્બાઈન હોય કપલ રીતે આવે જો તો જેમ તેમ જ્યારે ત્યારે જેમ તેમ જેવું તેવું કપલ રીતે આવે આવા કે બે એક સાથે જ આવે આવા સંયોજકો હોય છે
સમજાવો બાળકો કે બે કે તેથી વધુ વાક્ય સંયોજકથી જોડાય કોઈ એક વાક્ય મુખ્ય અને બીજું વાક્ય ગૌણ હોય અને સંયોજકો એક વાક્યનો બીજા વાક્ય ઉપર આધાર હોય ત્યારે સંકુલ વાક્ય રચના બને આ વાક્ય રચનાઓ અત્યારે તો આવડી જાય પણ આ વાક્ય રચના માટે તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલી તમારા માટે મહત્વની છે તમને યાદ હોય મેં તમને હોમવર્કમાં 1 થી 24 પાઠના સંયુક્ત કે સંકુલ વાક્ય એક પહેલા તો 1 થી 10 પાઠના સંયુક્ત કે સંકુલ વાક્ય રચના લખવા માટે મેં તમને આપ્યા હતા કે તમારા ગ્રામરના ચોપડાની અંદર તમે નવનીતમાંથી જોઈને લખો હવે તમે ફરી પાછો 11 થી 20 પાઠના સંયુક્ત સંકુલ વાક્ય રચના લખી લેજો જેમ જેમ લખતા જશો એમ એમ તમને મેં ભણાવેલું છે તમને યાદ આવશે તમને લખશો વાક્ય એટલે તરત તમને ખબર પડી જશે કે આ સંયુક્ત છે સંકુલ છે કે સાદું વાક્ય છે સમજાણો બાળકો તો જેટલી પ્રેક્ટિસ કરશો જેટલી મહેનત કરશો જેટલું તમે લખાણ કરશો એટલું જ તમને આવડશે તો બાળકો આજના લેક્ચરમાં આટલું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત